ए राम राम मारा काल जाना कटकाओ। जय हिंद दोस्तों, हूँ छू तुम्हारो दोस्त लोक साहित्यकार आजाद। फरीने पाछो आवी गयो छू कंकावटी नगरीनी मालिपा। जी हाँ, सुरेंद्रनगर जिल्लाना ध्रांगध्रा तालुकाना आ कंकावटी नगरनी मालिपा। तो मैं कीधु एम के पाणे पाणे इतिहास धरबाईन पेड़ो छे मारा वाला। तो आजे मारे जवू छे जल जोहर कुंडना दर्शन करवा। तो आवो मारी साथे। એ કૂવો જે છે કે જ્યાં રાણીઓ સતી થયા હતા એનો ઇતિહાસ તો બહુ લાંબો છે, પરંતુ એ ઇતિહાસને હું ટૂંકમાં કહીશ અને આજે જગ્યા જે છે એના દર્શન હું તમને કરાવીશ। તો આવો મારી સાથે, વિડીયોને અંત સુધી નિહાળવાનું ના ભૂલતા મારા વાલા। કંકાવટી નગરની માલિપા એમ કહેવાય કે વન વગડો વિનતો વિનતો હું આ જગ્યાએ જઈ રહ્યો છું। તો ઇતિહાસ કંઈક આવો છે કે આશરે આજથી 535 કે 540 કે 50 લઈ લો એટલા વર્ષ પુરાણી આ વાત છે કે કંકાવટી નગરના મહારાજા એમ કહેવાય કે વાઘજી ઠાકોર એમના ચરણે મોહમ્મદ બેગડાના રાજમાંથી એટલે કે દિલ્હીમાંથી એક નવ દંપતિ આવે છે અને આવી અને કંકાવટી ગામની માલિપા આશરો માગે છે અને વાઘજી ઠાકોર મહારાજા એમ કહેવાય કે એમને આશરો આપે છે। આ વાતની ખબર જ્યાં દિલ્હીમાં બેઠેલા બાદશાહ મોહમ્મદ શાહ બેગડાને પડી એટલે એ મહેમદ શાહે એમ કહેવાય કે કહેણ મોકલાવ્યું કે તમે અમારા રાજ્યમાંથી આવેલા એ ભાગેડું જે છે એ અમને પરત સોંપી દો। અને વાઘજી ઠાકોરને આ વાતની ખબર પડી એટલે વાઘજી ઠાકોરે આ વાત નકારી કે અમે તો ક્ષત્રિય કહેવાય, ક્ષત્રિયનો ધર્મ કહેવાય કે શરણે આવેલો વ્યક્તિ હોય કે કોઈ પશુ પક્ષી પણ હોય અમે અમારા માથાના બલિદાન દઈ દઈએ, પણ ચરણે આવ્યાને ક્યારેય અમે દુશ્મનના હાથમાં સોંપીએ નહીં। ત્યારે એમ કહેવાય કે મહેમદ બેગડાને આ વાતની ખબર પડી તો એણે કીધું કે તો તમે અમારી સાથે યુદ્ધ કરવા તૈયાર રહેજો। અને પછી એમ કહેવાય કે દિલ્હીમાંથી સૈન્ય ચડ્યા ભાઈ, અને સૈન્ય ચડ્યા એટલે વાઘજી ઠાકોરને પણ ખબર પડી કે હવે કંકાવટી ગામની માલિપા પાદરે એમ કહેવાય કે દિલ્હીના બાદશાહના સૈન્ય પડાવ નાખીને બેઠા છે, ગમે ત્યારે ધીંગાણું થાય છે અને કેત કેતામાં તો એમ કહેવાય કે ધીંગાણાનો વખત આવ્યો। વાઘજી ઠાકોર અને એમના છ પુત્રો જે છે એ ધીંગાણે ઉતર્યા ભાઈ, અરે ધીંગાણા ઉતર્યા પણ જાતા જાતા ઠાકોરે એટલું કીધેલું કે આપણો જે રાજધ્વજ જે છે એ જો પડી જાય એટલે કે આપણો રાજધ્વજ જે તમને દેખાય અને દૂરથી જો એ રાજધ્વજ જે છે એ ઝૂકેલો દેખાય તો સમજો કે અમે એમની શરણાગતિ સ્વીકારી અથવા તો આપણે યુદ્ધ હારી ગયા છીએ। બધા એમ કહેવાય કે ધીંગાણું જામ્યું છે ભાઈ, ધીંગાણું જામ્યું કે ગઢડે તોપ ત્યાં ગગન ગોળા જરે ધણાને ડુંગરા યાપ ધરતી આ ધોમ જ્વાળા દકી યાગ દ્રપાણમાં ધરા પર કાળકા રૂપ ધીરતી ભયંકર ધીંગાણું જામ્યું। અને ધીંગાણાની માલિપા એમ કહેવાય કે અહેમદશાહ બેગડા જે છે એની સેના જે છે એની હાર થઈ અને સેના હારીને પાછી જાતી હતી, સેના હારીને પાછી જાતી હતી, પછી એમ કહેવાય છે કે વાઘજી ઠાકોર જે છે એ જીતના હર્ષોલ્લાસમાં પાછા વાજતે ગાજતે કંકાવટી નગરની માલિપા આવે છે। પરંતુ જે રાજધ્વજનો જે વાવટો હતો એ જે વ્યક્તિની પાસે હતો આખો દિવસ જેણે હાથમાં રાખેલો એને તરસ લાગી, તરસ લાગી એટલે એ વાવડી એ વાવ હતી, વાવના એમ કહેવાય કે નીર પીવા નીચે ઉતરો, ત્યાં વાવનું પાણી પીવા નીચે ઉતરો એટલે એને વાવટો જે છે એ બહાર જે વાવ હતી ત્યાં ખોયડો અને જરાક પવનનું ઝોકું લાગ્યું વાવટો જે છે નીચો નમી ગયો અને અટારી ઉપરથી બધી રાણીઓએ જોયું તો ખબર પડી કે વાવટો જે છે એ નીચો નમેલો છે। એનો મતલબ એ એમ કે આપણા આ મહારાજા જે છે એ કાં તો યુદ્ધની માલિપા કામ આવ્યા છે અને કાં તો એમને શરણાગતિ સ્વીકારી લીધી છે। આમ મહારાજા જે છે એમની એમ કહેવાય કે હવે એ યુદ્ધમાં કામ આવી ગયા છે એવું સમજી અને જેટલા પણ એમ કહેવાય કે આઠે આઠ રાણી હતા એ આઠે આઠ મહારાણીએ એમ કહેવાય કે એક પછી એક જળ જોહર કર્યું, મતલબ કે જે આ જે કૂવો તમને દેખાય છે એ કૂવાની માલિપા એક પછી એક પોતે જળ સમાધિ લીધી અને પોતાના પ્રાણ તેજી દીધા। આ તમે જુઓ બાજુમાં આ જે સતી માતાના દેરા છે, મતલબ કે જે પણ રાણીઓએ એ પોતાનું બલિદાન આપ્યું એમના પ્રતિકરૂપી અહીં એ સમાધિ એટલે કે એ પાળિયા એટલે કે એ સતીમાના પાળિયા રૂપે અહીં બિરાજિત છે। વાત તો બહુ લાંબી છે મારા વાલા, પરંતુ આ વિડીયોમાં મેં જે તમને કૂવો બતાવ્યો એ કૂવો જે છે એ જ જલજોહર કુંડ કે જેની માલિપા આઠ રાણીઓ જે છે એ સતી થયા એટલે કે એ જલજોહર કર્યું અને જે ખાંભીઓ હતી એટલે કે આ તમે જુઓ આ જે આ આઠ ખાંભી છે એટલે કે સતી માતાના દેરા જે છે એ પોતે એ આઠ મહારાણીઓના જે છે એ પ્રતિકરૂપી અહીં તે સ્મારક બનાવવામાં આવ્યા છે। વર્ષોથી એમ કહેવાય કે અડીખમ એ વાતને રજૂ કરતા એ અવશેષો જે છે એ અહીં ઊભા છે। આ તમે જુઓ જૂનો જ્યારે કંકાવટી નગર હશે, મતલબ કે જે કંકાવટી નગર જેદી તેદી પોતે
હતું એ વખતના આ અવશેષો છે જે આપણે જોઈ શકીએ છીએ। तो वहाला दर्शक मित्रों जारे पण तमे कंकावटी गामनी मालिपा आवो त्यारे आ जग्याए दर्शन करवा जवानु ना भूलता। कहता के ए सती माताना दर्शन करवा जवानु ना भूलता, केम के सती संत ने सुरावोनी आ जे धरती जे छे एना एम कहेवाय के चरण रज्जु आपणने लागे तो ए आपणुं जीवन जे छे ए धन्य थई जाय। अने आ बधी जे कुर्बानीनी वातो छे ने ए ज आपणा वारसानी साची अस्मिता छे मारा वाला। आ बधी वातो आपणे जाणवी खूब जरूरी है अने आगळनी पेढ़ीने कहेवी ए पण खूब जरूरी है। तो फरीने मळीजुं कोई नवा वीडियो साथे। अस्तु, धन्यवाद, जय हिंद।